मोबाइल सीम कार्ड खरीदता ग्राहकों डॉक्यूमेंटनो उपयोग करीने अन्य ग्राहकों ने सीम कार्ड वेचवाना कौभांडनो पर्दाफाश थयो छे। एसओजी पोलीसे आ मामले अलग अलग छेतरपिंडीनी 3 फरियाद नोंधी छे। कौभांडनी वात करिए तो मोबाइलना सीम कार्ड खरीदवा आवता ग्राहकोनी जाण बहार तेमनी जग्याए दुकानना कर्मचारीनो फोटानो उपयोग करीने कस्टमर एप्लिकेशन फॉर्म भरीने ठगाई करवामां आवती हती। आ केसमां बोड़कदेव मणिनगर अने आस्टोडिया विस्तारमांथी सीम कार्ड स्टोरना संचालक विरुद्ध फरियाद नोंधવામાં આવી છે। એવું પણ બનતું હોય કે જે સીમ કાર્ડ ખરીદવા માટે જાય વ્યક્તિ એનો આધાર કાર્ડ અને ફોટો એને ફરજિયાત આપવાનો હોય છે, તો જે POS ચલાવનાર એજન્ટ છે તો એનો દુરુપયોગ કરી શકે એવી પણ શક્યતા રહેલી છે। અમે આ બાબતમાં પણ ડીપમાં તપાસ કરી અને જોઈશું કે કોઈ અસલ વ્યક્તિનો જે સીમ કાર્ડના એનો જે ફોટો છે એને સીમ કાર્ડ ખરીદ્યું હોય ને એ જ વ્યક્તિના નામે બીજો કેટલા સીમ કાર્ડ અથવા મોબાઈલ અત્યારે હાલ ચાલુ હાલતમાં છે તેની પણ તપાસ કરવામાં આવશે। ATS અને કોસ્ટલ સિક્યુરિટી દ્વારા અમદાવાદ પોલીસે સીમ કાર્ડ અંગેના ઇનપુટ મળ્યા હતા, જેની SOG પોલીસ દ્વારા તપાસ કરાતા સીમ કાર્ડ વેચનારે કસ્ટમર એપ્લિકેશન ફોર્મમાં ગ્રાહકોની અલગ અલગ વિગતો ભરીને તેમાં ગ્રાહકનો લાઈવ ફોટો અપલોડ કરવાને બદલે એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને ઘણા બધા સીમ કાર્ડ એક્ટિવ કરી દીધા હોવાનો ખુલાસો થયો છે। ખોટી રીતે ડોક્યુમેન્ટ પોતાના જ જાતે મેળવી એમના કર્મચારીઓ જે હોય એના ફોટાનો ઉપયોગ કરી અને ગૂગલમાં સર્ચ કરી અને આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જેવા ડોક્યુમેન્ટ મેળવી અને કોઈ પણ વ્યક્તિને આ લોકોએ સીમ કાર્ડ પોતાના આર્થિક લાભ માટે વેચેલાની માહિતી બાબતે તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા જણાવેલ।